નમસ્કાર દર્શક મિત્રો, હું છું નીતા મોદી મોરબી થી. કાઠિયાવાડી બ્લોગ માં તમારું સ્વાગત છે. શું કેસ બેટા? આ તો શું કરે? શું કરે? આપણે જમવા બેસવું હવે. બપોર થઈ ગયા તો જમવા પડે. હે હાય હાય કરતી બધાને. હાય, જય શ્રી કૃષ્ણ. રાધે 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 રાધે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? કેમ છો બધા? મજામાં કે બપોર થઈ ગયા છે અને બહુ થાકી ગયા હતા. મારા મમ્મી નથી ઘરે એટલે હું એકલી જ છું. એટલે અત્યારે વિડીયો ચાલુ, અત્યારે મોડું ચાલુ થયું છે. થેલો દીદી નો પકડાય ને. હે, થેલો એનો ઉપાડ લેવાય ને. બિચારી આ ઉપાડી માંડ માંડ આવી મૂકે ઉપર. બિચારી ઉપાડી નઈ ગઈ હતી, ઉપાડ્યો નઈ થેલો. ઉપાડી લેવાનો હોય તું જા તો લેવાય એને. હું કેતા પાછી ભૂલી ગઈ. મેં કીધું ઉપાડી લઈશ તું. ચાલો યુનિફોર્મ ચેન્જ કરો અને આવી જાવ જમવા. ચાલો જમવામાં શું બનાવ્યું છે તમને કહી. ચાલો આજે આપણે જમવાની અંદર ગવારનું શાક બનાવ્યું છે, પુલાવ બનાવ્યો છે. જોકે કાલ ગણપતિ વિસર્જન હતું ને તો ભાત કેટલા બધા બચી ગયા હતા, તો થોડાક રાખ્યા હતા. અત્યારે વઘારી નહીં થાય છે. ચાલો હવે જમી લેશું. એ લોકો હજી મગજ નથી. ગણપતિ દાદા આવતા જ નથી, હજી ઘરમાં જ છે. નઈ ગણપતિ દાદા ક્યાં વહી ગયા? પાણીમાં વહ્યા ગયા. તે જોયા તા? નતા જોયા? પાણીમાં જતા જોયા? કામ નતા જવા દેવાનું? રાખવા તો તારે હજી તો લે આવ. પાણીમાં શું કરશું હવે? ફોન કરીને શું કહો? એવું પપ્પા ને ફોન કરજો, ગણપતિ બાપા લઈ આવે. ઓકે, એના ઘરે ગયા. તું કેમ તાર મમ્મી પપ્પા જોડે રહેશ? તો પછી ગણપતિ બાપા ને એના મમ્મી પપ્પા જોડે જવું પડે ને. ઘરે નથી ગયા, પાણીમાં વયા ગયા. પાણીમાં વયા ગયા કા? પાણીમાં નો નખાય ને? તો બધા કેમ નાખવા ગયા? એને ઘરે મોકલવાના હોય એટલે પાણીમાં. પાણીમાં ચાલ જલ્દી કપડા ચેન્જ કર. તારે લેસન એટલું બધું છે, ફટાફટ હાથ ધોઈ આવ કપડા ચેન્જ કરીને. હા, મને ખબર બ્લેક લેવાના છે. લઈ આવીશું.
હા હા લઈ આવી સાહેબ. હા હા તો ઝડપથી આવ, હાથ તો ચાલો. હાય રેવા દે ને, જો ચમચી ઢાળી લઈને મંડી કેળો છે, આરતી કરવા. ચાલો જોતા રહ્યો અમે જમી લઈ. જો ગણપતિ બાપા વયા ગયા, મંડપ મંડપ કરશે, સર્વિસ વાળા છે ને બધા, જે ટેબલ ને બધું હતું ને એ લઈ ગયા. જો આખું ઘર કેટલું સૂનું લાગે છે, પેલા કરતા કેટલું સૂનું લાગે છે, કમેન્ટ કરી બતાવો. ચાલો મિત્રો, આજે કમલેશની જોડે હું અચાનક જ ભેગી હતી અને એને વિડીયો શૂટ કરવાનો હતો એક જગ્યાએ, એટલે આજે મારે એની જોડે આવવાનું થયું. તો તમને બિહાઇન્ડ ધ સીન કે એ લોકો શૂટિંગ કેવી રીતે કરતા, હું પણ પહેલી વખત જ જોઉં છું. તમે લોકોએ કદાચ જોયું હશે પણ મેં પહેલી વખત જોયું છે, તો તમને બતાવું. તમારે પણ જમવાનું છે, આમ તો કસ્ટમર તમે તમે જમણ ત્યારે તો તમે ધ્યાન આપો, પણ જયારે તમારે જમવાનું ત્યારે ડબલ ધ્યાન આપો. હવે અત્યારે તમે શું જમવાનું કર્યું છે બતાવશો મને. તમારું શૂટિંગ તમને કદાચ નવાઈ લાગશે, મારા ફેમિલીમાં આટલા વર્ષ પછી આજે મારી વાઈફ મારા જોડે શૂટિંગની અંદર છે. હા, મેન ચેનલ આવી રીતે જે વિડીયો બનાવતો ને ફૂડના વિડીયો, ત્યારે વ્લોગમાં હોય પણ ફૂડના વિડીયોમાં તો આજે ફર્સ્ટ ટાઈમ છે. અને અમે છે ને ખાસ બીજું છે ને, તમને એવું લાગ્યું કે સ્ક્રિપ્ટ બીપ્ટ અમારી પાસે ના હોય, જે નેચરલ છે ને એ જ વસ્તુ અમે અહીં કરતા હોય છે. અને આજે બે નહીં, જો કસ્ટમરને કીધું કે જે અમે ખવડાય ને એ રીતે જ ખવડાવવાનું છે. જે અમારા પાડોશી ભાવેશભાઈ પણ આવી ગયા હતા, શું કે વાત બસ મજામાં. હવે આપણે જમવાનું આપો ને કે અમારા ભાઈ કાગળના અમારા જે વિડીયો બધો અમારે આવું પણ થાય, એટલે અમારા કારણે બીજા પણ થોડા ડિસ્ટર્બ થતા હોય, થોડું કસ્ટમરને પણ, પણ અમારે સપોર્ટ બહુ કરે બધા, કેમ કે વિડીયો જોવે એટલે કે સપોર્ટ કરે. પણ અહીંયા જ્યારે થાળી પીસમાં હોય ને ત્યારે ભૂખ બહુ લાગે, અને ત્યારે રહેવાય નહીં, ત્યારે ખરેખર એમ કે જલ્દી આવી જાય તો ખાઈ લે. આપણું ગોઠવવાનું જોઈને ભૂખ, આમ ઈચ્છા બહુ થઈ જાય ખાવાની, પણ અમે હવે ખાઈ ન હતી. કારણ કે બધું બહુ બધું આજે ગાર્નિશ કર્યું હોય ને, શણગાર કર્યો હોય, શો કર્યો હોય, તો એ બધું વિખાઈ જાય. પણ તો જતા હું સાઈડમાંથી નથી, સાઈડમાં પી લઉં કરાય. અને હજુ ડીશ આવી જાય, અને હજુ તમને કહી દઉં કે તમને બને ત્યાં સુધી ગરમ ખાવા ના મળે. આમાં શું હજુ આવશે, આ તો ઇન્સ્ટાગ્રામમાં વિડીયો બની ગયો છે ઓલરેડી, ને તો હજુ બધું આમાં પીરસાઈ જાય, વળી પછી પાછું શૂટિંગ લેવાનું, આમ લેવાનું, વળી પાછું એને પછી ખાતો શેર લેવાનો, એટલે એ ઇન્સ્ટાગ્રામમાં અપડેટ મૂકવાની, અને પછી પાછું યુટ્યુબ માટેના આગળના એક શોર્ટ લેવાના, જેને અમે ઓવરલે કહેતા હોય, પછી ઓવરલે મૂકવાના, એટલે છેલ્લા માટે. પણ હવે અમે ટેવાઈ ગયા છે, અને એમાં આવી રીતના અમારું શૂટિંગ હોય. પણ તમને બધાને જે દેખાતું હોય ને એ બધું, એની પાછળ કેટલી બધી મહેનત. હા, એટલે પણ મજા આવે. આ આવું તમને આજે જોવું બહુ ગમશે, મજા આવશે. જો અહીંયાનું છે ઉસળ બહુ જ ફેમસ છે, જેટલા પણ મોરબીના છે ને, જેટલા પણ દારણીના ફોલોવર્સ, જેટલા લોકો જોવે છે ને, એ લોકો ખાસ કહે છે કે એ લોકો મોરબીની અંદર અહીંયા આવે છે ને, સેવ ઉસળ તો ખાસ ખાવા આવે. બહારનું રસોડું નવું ખોલ્યું છે, આ બે બેનપણને ચાલુ થઈ ગયું છે. હા, બે બેનપણી સરસ છે, બહુ જ સવારનું એ બ્રેકફાસ્ટ છે,
અને બપોરે જમવાનું. આ લોકો સાંજે નથી રાખતા બપોરે, પણ હું એમ કહીશ કે મોરબીમાં તમને આ પ્રકારે નહીં મળે જે આવી ડીશ હોય. બગાડ નહીં કરવાનો, જે તું ખાવા એટલું ખાઈ પછી તો બગાડ તો થાય એમ. એટલે થોડું થોડું લ્યો છો, થાળીમાં લઈ લેવાનું. ના થોડું ના લઈએ તો જે લોકો ડીશ આપે ફિક્સ, એટલી તો અમારે ફિક્સ લેવી જ પડે. બરાબર, જો અમે ઓછી લઈએ અમારે પૂરતી તો એ લોકોને એવું લાગે ભાઈ જોનાર, એવું લાગે ભાઈ ઓછું ખવડાવે. પણ હવે એક નવો નિયમ ચાલુ થયો છે ભાઈ, આમાંથી તમારે લેતું હોય એટલે આ બગડે નહીં સાહેબ, ચાલો મિત્રો આજનો વિડીયો આપણે આટલો જ રાખશું, પાછા મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી લાઈક કરજો, શેર કરજો અને નવા આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો, બાજુમાં રહેલ બેલ આઇકન ક્લિક કરી દેજો જેથી કરીને આપણો પહેલો વિડીયો તમને મળી શકે. ચાલો મિત્રો આવજો, બાય. કમલેશ બાય 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 બાય. ઝીંગડી કાટમાં